અંતરિયાળ વિસ્તારમાં આવતા ડમાસા ગામની પ્રાથમિક શાળા સરકારી શાળાઓ માટે જિલ્લામાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહી છે. સામાન્ય રીતે ખાનગી શાળાઓ જ સુશોભિત અને સગવડતાવાળી જોવા મળે છે, જેથી અહીં લોકો બાળકોને ભણવા મૂકે છે અને મસમોટી ફી પણ ભરે છે. પણ ડમાસા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ હોશે હોશે ભણવા આવે છે. ઉના તાલુકામાં સતત 5 વર્ષથી ગુણોત્સવમાં એ ગ્રેડ, આ વર્ષે એ પ્લસ તેમજ અન્ય એક સ્પર્ધાત્મક ઉનાના ડમાસા ગામની પ્રાથમિક શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારી એવી છે. ભાર વગરના ભણતર સાથેનો આનંદ જ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે. આ વાતની પ્રતિતિ ઉના તાલુકાના ડમાસા ગામની પ્રાથમિક શાળાએ સાબિત કરી બતાવી છે. અહીં શાળામાં વિશેષતા એક જ નથી, અનેક છે. જોતા જ ગમી જાય એવી આ શાળાનું મેદાન અને પ્રવેશ દ્વાર ઘણું પુરવાર કરે છે કે અહીં શાળાનું વાતાવરણ કેવું હશે. બંજર જમીનમાં બનેલ આ શાળાના પટાંગણમાં વૃક્ષોનો ઉછેર એ જ મોટી વાત છે. અહીંના આચાર્યએ કમર કસીને આ શાળાને ઊંચાઈએ પહોંચાડી છે. શાળાના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળાનો માહોલ એવો સર્જ્યો છે કે વિદ્યાર્થીઓ પોતે અવનવું કરવા માટે આગળ આવે. અહીં શિક્ષકો પોતાના બાળકોને આ શાળામાં જ ભણવા લઈને આવે છે. શાળાના આચાર્ય ભરત નકુમ પોતાના દીકરાનું એડમિશન અહીં પ્રાથમિક શાળામાં લીધેલું છે. શાળાનો સર્વાંગી વિકાસનો શ્રેય ખાસ તો શાળાના આચાર્ય અને સ્ટાફને જાય છે, પણ ગ્રામજનો તરફથી અને વાલીઓ તરફથી પણ બધી જ મદદ મળે છે. આ શાળામાં વર્ષો સુધીની મહેનત અને સુધારા પ્રક્રિયા હાથ ધરાઈ તેના પરિણામે આ શાળાની તસવીર સંપૂર્ણ બદલાઈ ગઈ છે. શાળા તો સ્માર્ટ બની છે, સાથે સાથે અહીંના બાળકો શિક્ષણ પણ સ્માર્ટ બની ગયું છે. ઉત્સાહી ગ્રામજનો અને શિક્ષકોના માર્ગદર્શન અને સહકારમાં બાળકોએ ભારતીય પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખ્યા છે. આચાર્ય ભરત નકુમના પ્રયત્નોથી શાળામાં થોડા જ સમયમાં અભ્યાસ માટે આવતા બાળકોમાં વધારો થઈ રહ્યો છે. શાળામાં કુલ 283 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાને નંદનવન સમાન બનાવવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે, જેથી શાળાએ આવતું બાળક ક્યારેય ન કંટાળે. તેમજ શાળાના વિદ્યાર્થી જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ ઝળક્યા છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ મિશન હેઠળ આધુનિક સ્વચ્છ અને સ્માર્ટ શાળામાં વિશાળ સ્માર્ટ વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, એક્ટિવિટીના રૂમ, પ્રાર્થના હોલ, મધ્યાહન ભોજન શેડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળામાં ઘણા વર્ષોથી ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે. અહીં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે પ્રકૃતિના સંવર્ધનના પાઠ શાળામાં તૈયાર કરાવવા ઔષધિ બાગમાં બેસાડી શીખવવામાં આવે છે. તેમજ બાળકોને વૃક્ષારોપણ, છોડ ઉછેર શીખવવા સહિત ઔષધીય વનસ્પતિ વિશે સમજ આપવામાં આવે છે. કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડવામાં આવે છે. ઔષધીય ગાર્ડનમાં તુલસી, સૂર્યમુખી, અરડુસી સહિત વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. શાળાના ઓરડાઓ અને કમ્પાઉન્ડની વાત કરીએ તો ગણિત, સામાજિક જ્ઞાન, ભાષાકીય જ્ઞાન, બાળ પ્રોજેક્ટ, ગ્રીન પ્રોજેક્ટ જેવા વિવિધ મુદ્દાઓને આધારિત બાળકોને ગમત અને પ્રકૃતિ વચ્ચે રહી જ્ઞાન સિંચન કરવામાં આવી રહ્યું છે. બાળ પ્રોજેક્ટ દ્વારા શાળાની દિવાલો અને દાદરાની દિવાલો ઉપર ખૂબ સારા પોસ્ટરોમાં વિસ્તારથી વિગત સાથે ખેલકૂદ, રાજ્ય, જિલ્લાઓ, કવિતા પક્ષીના નામ અને અન્ય વિગતો સાથે લગાવવામાં આવ્યા છે, જેથી રમતગમત સાથે બાળકો અભ્યાસ પણ કરી શકે. અહીં રિસેસમાં વિદ્યાર્થીઓ કવિતાઓના નાદ સાથે રમતા નજરે પડે છે. શાળામાં બાળકો માટે પ્રોજેક્ટ, આઉટડોર, ખૂબ જ વિશાળ રમવાનું ગ્રાઉન્ડ, કોમ્પ્યુટર લેબ, ભોજન શેડ, પ્રાર્થનાખંડ, દરેક વર્ગખંડને સુશોભિત અને જ્ઞાનના પ્રોજેક્ટને સાથે મઢવામાં આવ્યા છે. શાળામાં અળસિયાનો ઉછેર પણ કરવામાં આવે છે. ગ્રીન શાળા બનાવવા શિક્ષકો અને સ્થાનિકો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અહીં પ્લાસ્ટિક મુક્ત શાળા છે. અહીં કોઈ પણ વિદ્યાર્થી દ્વારા કોઈ પણ પડીકા કે અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ કે થેલીઓનો ઉપયોગ કરતો નથી કે સાથે પણ લાવતો નથી. ડમાસા પ્રાથમિક શાળાના આચાર્ય સ્ટાફ લોકોએ હાલમાં ચાલી રહેલા શિક્ષણ જગતમાં એક મોટું ઉદાહરણ આપ્યું છે કે પોતાની ફરજના ભાગરૂપે જે સરકાર પગાર આપે છે એ યથાર્થ કરીને પોતાની ફરજ કઈ રીતે નિભાવી શકાય. બાકી સરકારી નોકરીમાં ફરજ બજાવતા અધિકારીઓ પોતાની ફરજનું કામ તો કરતા નથી અને કરે છે તો ઉપરની કમાઈ પગારથી 10 ગણી મહિને કરીને લઈ જાય છે. મારું નામ પરેશભાઈ કાળુભાઈ સોલંકી. હું ડમાસા ગામના સરપંચ પ્રતિનિધિ તરીકેની ફરજ બજાવું છું. મારી શાળા અત્યારે સ્વચ્છ અને શિક્ષણમાં ફર્સ્ટ નંબરની સ્કૂલ છે અમારા તાલુકામાં. અને અમારા સ્કૂલમાં એક પણ પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ છે. આ એક પણ 350 વિદ્યાર્થી છે, પણ એક પણ પ્લાસ્ટિકનું બબલું પણ તમને જોવા ન મળે આ સ્કૂલમાં. અને શિક્ષણમાં તો અમારી શાળા ફર્સ્ટ નંબરમાં સ્કૂલ મતલબ શિક્ષણમાં આવે છે. ધારો કે MMSની પરીક્ષા હોય કે રમત ગમત જે તે કાંઈ પરીક્ષા હોય એમાં અમારા ગામના બાળકો ફર્સ્ટ નંબરમાં આવે છે. શું કહેશો આપની શાળામાં
આ જે બદલાવ છે, પહેલા તમારી શાળા ક્યાં હતી અને કેવી હતી? ના, પહેલા અમારી સ્કૂલ એટલી બધી મોટો હતો, ભણતરમાં ને એટલી બધી પસાર હતી. હવે આ નકુમ સાહેબ આચાર્ય અને આસ્થા આવ્યા પછી આ 10-12 વર્ષમાં અમારી શાળા બહુ સ્કૂલમાં બહુ બહુ બદલાવ જોવા મળ્યો છે. બાળકોનો અભ્યાસ અને બાળકોનું શિક્ષણ ને કેટલો ફેરફાર કર્યો છે, એની પર શું અસર થઈ? એમાં બાળકો પણ સ્કૂલમાં કે ઘરે ગયા પછી વ્યવસ્થિત જ રહી છે, એટલો પ્રભાવ તો બહુ જોવા મળ્યો છે. અને શિક્ષણમાં પણ મોટા પાયે પ્રભાવ જોવા મળેલો છે. મારું નામ કાવડિયા આરતીબેન મંગળસિંહભાઈ છે. કેટલામાં વર્ગમાં અભ્યાસ કરો છો? હું 8મા વર્ગમાં અભ્યાસ કરું છું. હાલ તમે શાળામાં અભ્યાસ કરો છો, તો શાળામાં કઈ એક્ટિવિટીઝ સારી લાગે છે અને અહીંયા કઈ કઈ એક્ટિવિટીઝ કરાવે છે? તમે કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લ્યો છો? શાળામાં તો રિસેસ દરમિયાન ટેપ ઉપર કવિતા વાંચતી હોય તે અમે શીખતા હોઈએ છીએ. પછી પીએસસીની પરીક્ષા છે, નવોદયની છે, પછી સીટી, જ્ઞાન સાધના વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અમે આપીએ છીએ. બીજા કોઈ બી શાળાઓમાં પણ તમારા સગા સંબંધીઓ અભ્યાસ કરતા હોય છે, તો એ શાળા કરતા અહીંયાની શાળા અલગ છે એવું તમને લાગે છે ખરું? શાળાનું વાતાવરણ કેવું છે? શિક્ષકો સાથે તમારો વ્યવહાર કેવો છે? શિક્ષકો તમને કઈ રીતે સારી રીતે શીખવાડે છે? શિક્ષકો અમને સારી રીતે સમજાવીને ને હસતા રમતા ક્યારે અમને સારી રીતે શીખવાડે છે. ને સગા સંબંધી તો અમારે એક ખાપટ છે ત્યાં લગભગ ભણે છે અને લગભગ ત્યાં એક પણ વાતાવરણ સારું છે, પણ અમને અહીંયા ભણીએ છીએ પહેલેથી એટલે અમને અહીંયા જ મજા. સર, આપનો પરિચય આપજો. મારું નામ ભરત ઉસડિયા. વર્ષ 2013થી શ્રી ડમાસા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે ફરજ બજાવું છું. જ્યારથી આ શાળામાં મેં શરૂઆત કરી ત્યારે શાળા એક સમયે ડી અને ઈ જેવા ગ્રેડમાં આવેલી હતી, પરંતુ શિક્ષકોના ખંત અને ઉત્સાહથી આજે અમે જે નક્કી કરેલું રિઝલ્ટ છે એ મેળવી શક્યા છીએ. મતલબ 2015ની અંદર ભરતભાઈ નકુમ આચાર્ય તરીકે શાળામાં આવ્યા અને અમારે જાણે કે શેરની માથે સવા શેર હોય એવી રીતના અમને છે એ માહોલ મળ્યો. અને શિક્ષકોને જે વિચારસરણી હતી એ મુજબ વર્ગખંડો અલગ અલગ ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત એ સિવાય નાના ધોરણમાં પણ વર્ગો અમે વિકસાવી શક્યા અને અમારું એક પછીનું એક લક્ષ્ય છે અમે પૂરું કરી શક્યા. છેલ્લા 5 વર્ષથી અમારી મહેનત અને શાળાના આચાર્યની મહેનતને લીધે NMMS, PSC, જ્ઞાન સાધના, CET વગેરે જેવી સ્પર્ધાઓમાં અમે અવ્વલ રહ્યા છીએ અને ઘણા વિદ્યાર્થીઓ એમાં મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. ત્યારબાદ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવી અમારા જે શિક્ષણના જે ઉત્સવો છે એમાં સતત 5 વર્ષથી A ગ્રેડ અને A+ ગ્રેડમાં અમારું સ્થાન છે શાળાનું રહ્યું છે. એક જોતા મને ગર્વ છે કે હું આ શાળા સાથે સંકળાયેલો. TDC ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.